જુઓ તમામ ખબરો માત્ર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ। युवराजसिंह जाडेजाए आज रोज फरी एक वक्त मोटो खुलासो करता आरोप लगाव्या छे कि ऊर्जा विभाग में पण भर्तीओमां कौभांड थयुं छे अने एक ज गामना 70 जेटला लोकोने नौकरी आपवामां आवी छे अने तमाम परीक्षाओ ऑनलाइन थई हती अने आ कौभांड ऑनलाइन आचरवामां आव्युं छे अने युवराजसिंहे तमाम लोकोना नाम पण जाहेर कर्या छे अने एटले ज नहीं युवराजसिंहे वधुमां एम पण जणाव्युं के भूतकाळमां जे लोकोए गेरीति आचरीने नौकरी मेळवी छे तेवो आज रोज ऊर्जा विभागनी एक वधु परीक्षा आपी रह्या छे अने जेनुं परीक्षा केन्द्र पण साबरकांठानुं प्रांतिज छे अने युवराजसिंहे एक गाडीनो नंबर पण जाहेर कर्यो अने ते जग्याए ज्यां आज रोज ऊर्जा विभागनी वधु एक परीक्षा लेवामां आवी रही छे त्यां आगळथी युवराजसिंह द्वारा जे गाडीनो नंबर आपवामां आव्यो ते गाडी पण मळी आवी छे। आम युवराजसिंह द्वारा ગુજરાતમાં ફરી એક વખત સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને યુવરાજસિંહે પુરાવાઓ પણ રજૂ કર્યા છે અને યુવરાજસિંહે માંગણી કરી છે કે સરકાર ત્વરિતપણે આ લોકોની સામે કાર્યવાહી કરે। જો કે ઊર્જા મંત્રીએ સમગ્ર બાબતથી અજાણ હોવાની અત્યારે તો વાત કરી છે। અમારે અમારી ટીમને કોઈ પણ જાતિ જ્ઞાતિ વ્યવસાય અધિકારી વિશે પૂર્વાગ્રહ રાગ દ્વેષ કશું પણ નથી। અમે જે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓનું જે ભાવિ છે એને ધ્યાનમાં રાખીને રજૂઆત કરીએ છીએ। છેલ્લા 3 વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી UGVCL PGVCL MGVCL DGVCL આ 5 વિભાગોમાં એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે, કૌભાંડ આચરવામાં આવ્યું છે અને બહુ ધ્યાનપૂર્વક આ કૌભાંડ આચરવામાં આવ્યું છતાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ક્ષતિ રહી છે એ ક્ષતિ અમારે સામે લાવી છે। અત્યારે જે ભરતી ચાલી રહી છે ત્યાં અલગ અલગ સેન્ટરોમાં અત્યારે MGVCL PGVCL DGVCLની ભરતીઓ ચાલી રહી છે આજના દિવસે, એમાં પણ અત્યારે કૌભાંડ ક્યાંક ને ક્યાંક આચરવામાં આવી રહ્યું છે। ભૂતકાળની વાત કરું તો UGVCL જુનિયર એન્જિનિયર 2018 ઇલેક્ટ્રોનિકમાં 34 જગ્યા માટેની ભરતી, જાન્યુઆરી 2021માં DGVCLની ભરતી UGVCLની ભરતી અને ગેટકો જે હાલ અત્યારે પરીક્ષા ચાલી રહી છે 352 જુનિયર એન્જિનિયરની બરાબર, એમાં 300 ઇલેક્ટ્રિકની જગ્યા અને 52 જગ્યા છે સિવિલ એન્જિનિયરિંગની જગ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા તત્વો અસામાજિક તત્વો એ બાબતનો ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ લઈ અને ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરી રહ્યા છે। જે રીતે હેડ ક્લાર્કનું એપી સેન્ટર ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા હતું, એ જ રીતે આ જે ઉર્જા વિભાગની જે ભરતી છે એનું એપી સેન્ટર જે છે એ અરવલ્લી બાયડ છે અને આ તમામ જે પણ વ્યક્તિઓના હું આગળ નામ દેવા જઈ રહ્યો છું તે વ્યક્તિઓ અરવલ્લી બાયડ અને મહેસાણા અને ખાસ કરીને કહેવાનું કે સાબરકાંઠા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે। એક જ ગામના 18 વિદ્યાર્થીઓને એક જ ગામના 18 પરીક્ષાર્થીઓને આમાં ક્યાંક ને ક્યાંક નિમણૂક મળી છે, જે ક્યારેય શક્ય જ નથી। બીજી વાત કે અત્યારે જે કહી શકાય કે જૂની ભરતીઓ હતી એમાં ખાસ કરીને કહેવાનું કે ભાઈ UGVCL જુનિયર ક્લાર્ક એમાં સિક્વન્સ નંબર પણ એક જાહેરાત એમાં કહી શકાય કે ભાઈ સીટ નંબર છે એ પણ એક સિક્વન્સના અને એ વિદ્યાર્થીઓ જ પાસ થયા। આ જે પરીક્ષા છે એ પરીક્ષાનું પેપર ઓનલાઈન લેવામાં આવે છે, એટલે ઓનલાઈન કૌભાંડ છે, ઓનલાઈન આચરવામાં આવેલું કૌભાંડ છે। ત્યારબાદ 2021માં જે ભરતી લેવાય ઉર્જા વિભાગ દ્વારા આ એની સ્પષ્ટતા છે કે એમાં જે વિદ્યાર્થીઓ કૌભાંડ આચર્યું અને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરી અને આ સિસ્ટમનો અત્યારે ભાગ બની ચૂક્યા છે એવા વિદ્યાર્થીની યાદી છે। UGVCL જુનિયર આસિસ્ટન્ટ એમાં પણ આપ જોઈ શકશો કે એક જ સિક્વન્સના વ્યક્તિઓને એક સરખા માર્ક આવવા એ કોઈ કોઇન્સિડન્સ નથી। હવે આની સાથે જે જે વ્યક્તિઓએ કૌભાંડ આચર્યું છે એવા વ્યક્તિઓના નામ જે વચેટિયા છે એ વચેટિયા જેને પેપરમાં પૈસાની લેતી દેતી કરી છે એવા છે અવધેશ પટેલ,
પહેલું નામ જે દર્શુરા પાયડ માં શિક્ષક ની ભૂમિકા ભજવે છે, ત્યારબાદ અરવિંદ પટેલ, શાંતિ નામ ફરીથી બોલ, પહેલેથી બોલ, ધીમે ધીમે બોલ, અવધેશ પટેલ જે પાયડ નો વતની છે, ધનસુરા માં શિક્ષક ની ફરજ બજાવે છે, અરવિંદ પટેલ, ત્યારબાદ પ્રજાપતિ, પ્રજાપતિ નું આપું નામ થોડા સમયમાં આપું, શ્રીકાંત શર્મા જે બરોડા થી આ તમામ કૌભાંડ આચરવામાં ક્યાંક ને ક્યાંક એની મુખ્ય સંડોવણી છે, ઓનલાઈન એક્ઝામિનેશન જે બોડી જે કન્ડક્ટ કરે છે આ પરીક્ષા એ છે NSCIT, જે પરીક્ષા કન્ડક્ટ કરે છે, ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરે છે NSCIT, આ લોકો સીધા એજન્સીના સંપર્કમાં, અરે એજન્સીઓના જે પણ મળતિયાઓ છે એના સંપર્કમાં આવી અને આ કૌભાંડ આચરી રહ્યા છે. અજય પટેલ જે પાયડમાં ભૂતકાળમાં ટ્યુશન ક્લાસ પણ ચલાવતા, જેની ભૂમિકા હેડ ક્લાસમાં પણ જોવા મળી છે, અજય પટેલ, અને ત્યારબાદ હર્ષદ નાય જે CRC છે, શિક્ષક છે, આ બધા જ ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરવામાં અને વચેટિયાઓની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે આમાં જેને આ કૌભાંડનો લાભ લીધો એવા વિદ્યાર્થીઓમાં ધવલ પટેલ, કૃષાંક પટેલ, હિતેશ પટેલ, ધવલ પટેલ, કૃષાંક પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ કુમાર, દિનેશભાઈ પટેલ, આચળ, આચલબેન, રાહુલભાઈ પટેલ, શાંતિ નામ બોલ, આચલ, રાહુલભાઈ પટેલ, રાહુલ, રાજેશભાઈ પટેલ, બંને પતિ પત્ની છે અને UGVCLમાં જોબ ઉપર લાગેલા છે, પ્રદીપ કુમાર, કાંતિભાઈ પટેલ, બાબુભાઈ, કૃષ્ણભાઈ પટેલ, બહેનભાઈ પટેલ, ધ્રુવ પટેલ, જે મુખ્ય સેન્ટર હોય છે ત્યાંથી આ આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવા વ્યક્તિઓના જે PC છે એ IP એડ્રેસથી હેક કરી અને ત્યાં એક કહી શકાય કે એના પ્રશ્નોના જવાબ એ મુખ્ય જે સેન્ટર હોય છે ત્યાં આપવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત ત્યાં ખાલી એક ભૂમિકામાં ભજવ છે, ફક્ત નાટક કરતા હોય છે કે પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ એ એકેય પેપરમાં કે એકેય પ્રશ્નોમાં પ્રશ્નોનો જવાબ આપતા નથી. તમામ જવાબો છે એ ક્યાંક ને ક્યાંક જેનો કંટ્રોલ રૂમ હોય છે એ કંટ્રોલ રૂમમાંથી આપવામાં આવે છે.